અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે આવેલી ખાનગી લોટસ હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે બાળક જીવ ગુમાવવાની પરિસ્થિતિમાં આવ્યો, જેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી ખાનગી લોટસ હોસ્પિટલના તબીબની બેદરકારીનો આક્ષેપ. તબીબની ભૂલના કારણે બાળકનો જીવ ગુમાવવાની સ્થિતિમાં હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. બાળકના પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર આક્ષેપો લગાવ્યા. ઇમરજન્સી સ્થિતિ માટે પૂરતા સાધનો ન હોવા છતાં પણ બાળકને એડમિટ કર્યું અને બાળકની સ્થિતિ વધુ લથડતા તબીબી હાથ અધ્ધર કર્યા તેવા આક્ષેપો પરિવારજનોએ લગાવ્યા છે. છેલ્લી ઘડીએ તબીબે અમદાવાદ જવાની સલાહ આપી અને જવાબદારીમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો. ડોક્ટર એમ કીધું અમદાવાદ લેવલના સાધનો આપણા ત્યાં બધા છે, તમે નિશ્ચિંત રહો, બેફિકર, આપણને બધી ટ્રીટમેન્ટ સારામાં સારી થાય છે. એટલે અમે એમનું સુપર કર્યું નહીં કે તમારે અહીંયા બહુ જણા ભીખા થવાની જરૂર નથી, અમારું સ્ટાફ બધું સંભાળી લેશે એમ કરીને મેં એડમિટ કર્યું. દિવસે દિવસે બે દિવસ પછી બધા રિપોર્ટ આવ્યા કે બધા નોર્મલ છે, કલ્ચર રિપોર્ટ બી નોર્મલ આવ્યો. પછી પાંચ દિવસે બી ઓકે, છોકરું રમતું, પગ ઉછાળ, આંખો ખુલ્લી, બધી રીતે ઓકે. એમ આજે છઠ્ઠા દિવસે 1:30 વાગ્યા સુધી ઓકે હતું. 2 વાગે મારા છોકરા જોડે બધી ફી ભરાવડાઈ. 3 વાગે એમ કે છે કે તમારા તો કાઉન્ટ ઘટી ગયા છે, ત્યાં સુધી એટલું સિરિયસ લોકો લીધું ના, તો કાઉન્ટ ઘટી ગયા એટલું કીધું. તો હું 4 વાગે મળવા આવ્યો તો કે ભાઈ આવું ઘણા કેસમાં થતું હોય છે, પણ 48 કલાકમાં એની રિકવરી થઈ જશે ને તમારે અમદાવાદ લઈ જાઓ. હું તો ચલો આપણે 2-4 કલાક રાહ જોઈએ એમ કરું. 1/2 કલાક નમાજ પડા ગયો અને ફોન આવ્યો કે ભાઈ તમારું બાળક અમદાવાદ લઈ જાય આપો છો, અહીંયા અમારી થાય એવું નથી. મારા બાબાને ફોન આવ્યો, મારા બાબાનો ફોન ગયો હશે તે ના વધારે તો આપું છું કેર લેસ એવું કરી નાખ્યું. ને આપણે માથા નાખવાની વાત કરે છે કે અમે પહેલા દિવસથી કીધું હતું અમારા જોડે સાધનો નથી, એમના જોડે સીસીટીવી છે, ચાહો તો કુટે જોવડાવી શકો છો 4-6 દિવસની નીચે સ્ટાફને પૂછી શકો છો કે શું કર્યું શું કર્યું. એમ લેબોરેટરી નીચે હોવા છતાં બી એક ઘણો દૂર નીચે છે કે લેબોરેટરી રિપોર્ટ આવતા હતા, અમને જણાવ્યું છે નહીં એ લોકોએ જણાવ્યું.